ભરૂચની એલસીબીની ટીમે હોટલના કમ્પાઉન્ડમાંથી અઠ્યાવીસ હજાર લીટર કેમિકલ વેસ્ટનો જથ્થો ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર ખાતે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ પરિવાર હોટલના કમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર ઝડપાયું હતું ભરૂચ જિલ્લા એસપી ડોક્ટર લીના પાટીલે જિલ્લાની અલગ અલગ જીઆઈડીસીમાં આવેલી કંપનીઓમાંથી નીકળતા કેમિકલ વેસ્ટ નદી નાળામાં ઠાલવવામાં આવતા હોય છે જે બાબતે પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું આદેશ આપ્યા હતા જેના અનુસંધાને ભરૂચ જલસીબીપિયા ઉત્સવ ભારતના માર્ગદર્શન હેઠળ ભરૂચ પીએસઆઈ એ એસ ચૌહાણની ટીમ સાથે અંકલાસ્પદ નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ઉપર સુરતથી ભરૂચ તરફ જતા રોડ ઉપર આવેલી પરિવાર હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કર પાર્ક કરેલું છે જેમાં શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલું છે એલસીબીની ટીમે માહિતીના આધારે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ પરિવાર હોટલ ખાતે તપાસ કરતાં માહિતીવાળું ટેન્કર મળી આવ્યું હતું જેના ટેન્કરની ટાંકીમાં તપાસ કરતાં કાળા કલરનું કેમિકલ વેસ્ટનો જથ્થો આશરે અઠ્યાવીસ હજાર લીટર સાથે મૂળ રાજસ્થાનનો અને હાલ અમદાવાદ ખાતે રહેતો ઈસમ નામે ચંદ્રપ્રકાશસિંહ વિજયસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો હતો એલસીબીએ કાળા કલરનું કેમિકલ વેસ્ટ આશરે અઠ્યાવીસ હજાર લીટર એક ટેન્કર કિંમત રૂપિયા દસ લાખ અને એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ દસ લાખ પાંચ હજારનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે